मित्रों कोरोना वायरस फरीवार उथलो मारी रह्यो छे, जेना लीधे समग्र गुजरात में फरीवार हाहाकार मची गयो छे। गुजरात ना 100 जेटला विस्तारों में लॉकडाउन तेमज कर्फ्यू जाहिर थयो छे अने आना उपरथी हजारों लोको अंदाजो लगावी रह्या छे के आवती 25 एप्रिल सुधी समग्र गुजरात में संपूर्ण लॉकडाउन लगाड़वामां आवशे। तो शू खरेखर 25 एप्रिल ना रोज थी संपूर्ण गुजरात में लॉकडाउन आवी रह्यो छे? શું ખરેખર આ સોશિયલ મીડિયાની ખબરો સાચી છે? આના ઉપર ગુજરાત સરકારે શું કોઈ નવી જાહેરાત કરી છે? આવા બધા પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં વિસ્તારથી વાત કરવાના છીએ, એટલે માત્ર 10 મિનિટનો સમય કાઢીને આ વિડીયોને છેલ્લે સુધી જોવા ખાસ વિનંતી। આ વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપવાના છીએ, માટે આ વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર મિત્રો, ગુજરાતી દુનિયા નામના અમારા આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। मित्रों आज नो आ वीडियो शुरू करिए ए पहला तमने जणावा मांगीश के जो तमे आ चेनल उपर पहली वार आव्या छो तो हमणा जा चेनल ने सब्सक्राइब करो। सब्सक्राइब कर्या बाद बाजू में जे बेल आइकन जे घंटड़ी नो निशान आवे अने दबावी नाखजो, जेनाथी अमारा दरेक वीडियो नी माहिती तमने नोटिफिकेशन ना माध्यम थी मळती रहे। मित्रों सौथी पहला संपूर्ण गुजरात लॉकडाउन ना समाचारों उपर वात करीशुं के શું આ સમાચાર ખરેખર સાચા છે કે નહીં, એના પછી ગુજરાતના 100 જેટલા વિસ્તારોમાં લોકડાઉન અને કર્ફ્યુ જાહેર થયો છે એના ઉપર વિસ્તારથી વાત કરીશું। તો ચાલો આજનો આ વિડિયો શરૂ કરીએ। મિત્રો જ્યારથી ગુજરાતના 100 જેટલા વિસ્તારોમાં લોકડાઉન તેમજ કર્ફ્યુની જાહેરાત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા ઉપર એવી ખબરો વાયરલ થઈ રહી છે કે 25 એપ્રિલથી આખા ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર થવાનો છે। પણ હું તમને જણાવવા માંગીશ કે આ ખબરો સરાસર ખોટી છે। ગુજરાત સરકાર દ્વારા એવી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી કે 25 એપ્રિલથી સંપૂર્ણ ગુજરાતમાં લોકડાઉન લગાડવામાં આવશે। સંપૂર્ણ ગુજરાતમાં લોકડાઉન થશે એ ખબરો સાવ એટલે સાવ ખોટી છે। હજી સુધી ગુજરાત સરકારે એવી કોઈ પણ જાહેરાત નથી કરી। હા, પણ ગુજરાતના લગભગ 100 જેટલા વિસ્તારોમાં લોકડાઉન તેમજ કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે। તો ચાલો તમને જણાવી દઉં કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં લોકડાઉન તેમજ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં કોરોના સંક્રમણનો ફરીવાર વિસ્ફોટ થતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ઉપરાંત બીજા 20 જેટલા મોટા શહેરો તેમજ ગામડાઓમાં રાત્રિ કર્ફ્યુ અને લોકડાઉનના સમાચાર સામે આવી રહ્યા છે। કોઈક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગી ગયો છે તો કોઈક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે। આણંદ જિલ્લાના ઘણા ખરા વિસ્તારોમાં અડધા દિવસનો લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે। આણંદ જિલ્લાના અમુક વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે તો અમુક વિસ્તારોમાં અડધા દિવસનો સ્વૈચ્છિક લોકડાઉન લગાડવામાં આવ્યો છે। ખેડા જિલ્લામાં સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે, તેમજ રાતના 7 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે ખેડા જિલ્લામાં સવારના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી શહેરના કામો ચાલુ રહેશે, સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી પણ કામ ધંધાઓ ચાલુ રહેશે। ભરૂચ જિલ્લામાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં 12 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે। પાટણમાં બજારો તેમજ લારીઓ સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે। મહેસાણા જિલ્લામાં 12 એપ્રિલ સુધી તમામ બજારો બંધ રહેશે। બનાસકાંઠામાં પણ 3 દિવસનો લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે। પાલનપુરમાં શનિવાર અને રવિવારના રોજ લોકડાઉન જાહેર થયો છે, એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બધા કામ ધંધાઓ ચાલુ રહેશે અને શનિવાર રવિવારના રોજ તમામ કામકાજો બંધ રહેશે। અરવલ્લી જિલ્લામાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં સાંજના 4 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી તમામ કામકાજો બંધ રાખવામાં આવશે। મોરબી શહેરમાં શનિવાર અને રવિવારના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે। મોરબીમાં સોમવારથી શુક્રવાર સુધી બપોર પછી તમામ દુકાનો બંધ રહેશે। રાજકોટના ભુણાવા, જામવાડી તેમજ ઉપલેટામાં લોકડાઉન લગાડવામાં આવ્યો છે। ભાવનગરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે। જામનગરના અમુક વિસ્તારોમાં પણ સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવ્યો છે। ત્યારકા જિલ્લાના ખંભાળિયા, રાવલ ભોગાત વગેરે વિસ્તારોમાં બપોરના 4 વાગ્યા પછી સંપૂર્ણ કામગીરી બંધ રહેશે। મહીસાગરના અમુક વિસ્તારોમાં પણ સાંજના 4 વાગ્યા પછી લોકડાઉન થઈ જશે। કચ્છના રાપરમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। સુરતના દિગસ ડિંબા અને શામપુરમાં
25 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર થયો છે। માંડવી શહેર બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બંધ રહેશે। પલસાણા વિસ્તારમાં 10 દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે। તાપી જિલ્લાના સોનગઢને બપોરના 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે। વ્યારા વિસ્તારમાં બપોર પછી લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે। નવસારી, તાપી, ઉમરગામ વગેરે વિસ્તારોમાં રવિવારના રોજ લોકડાઉન જાહેર થયો છે। ધરમપુર અને કપરાડા પણ રવિવારના રોજ સંપૂર્ણ રીતે બંધ રહેશે। અમલસાડ અને ભુજરંગમાં ગુરુવારથી રવિવાર સુધી બપોરે 2 વાગ્યા પછી અનાજ કરિયાણાની દુકાનો બંધ રહેશે। નવસારીના અમુક વિસ્તારોમાં 20 એપ્રિલ સુધી નિયમો કડક કરાવવામાં આવ્યા છે। નવસારીના મૂળ શહેરી વિસ્તારમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। આના સિવાય અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં લોકડાઉન તેમજ નાઇટ કર્ફ્યુનો અમલ કરાવવાના આદેશો આપવામાં આવ્યા છે। વડોદરાના ઘણા ખરા વિસ્તારોમાં નિયમો સખ્ત કરાવવામાં આવ્યા છે। માસ્ક ન પહેરવા ઉપર ભારે દંડ વસૂલવામાં આવશે। મિત્રો, તમને એક અપીલ કરવા માંગીશ કે માસ્ક દંડથી બચવા નહીં પણ કોરોના વાયરસથી બચવા માટે ઉપયોગી છે। માટે બહાર નીકળતા પહેલા માસ્ક પહેરીને જ બહાર નીકળવા ખાસ વિનંતી। કોરોનાની આ બધી જ લહેર ઘાતક નીવડી શકે છે, માટે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખવા ખાસ વિનંતી। જેમ હમણાં આપણે વાત કરી એમ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કોરોનાથી બચવા ફરીવાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત બીજા મોટા મોટા મહાનગરોમાં ફરીવાર લોકડાઉન અમલમાં આવ્યો છે। કોરોનાના નવા સંક્રમણને અટકાવવા માટે રાજ્યના 100થી વધુ ગામોમાં સ્થાનિક તંત્ર, વેપારી જૂથો તેમજ નગરપાલિકા દ્વારા ફરીવાર લોકડાઉન તેમજ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનું અવલોકન કરીને રાજ્યમાં લોકડાઉન કરવાની જરૂર છે એવી સ્થિતિ હોવાનું જણાવ્યું છે। હાઈકોર્ટનું આ અવલોકન અત્યંત ગંભીર છે અને ગુજરાત સરકાર હાઈકોર્ટના આ અવલોકનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરીવાર લોકડાઉન કરશે એવી વાતો થઈ રહી છે। હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે કોરોનાની સ્થિતિની ગંભીરતાને સમજીને વિજય રૂપાણીની સરકારને નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોરોનાના નવા વિસ્ફોટને અટકાવવા માટે હમણાં કડક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। હાઈકોર્ટે જણાવ્યું છે કે કોરોનાને ફરીવાર વધતું અટકાવવા માટે સંક્રમણની આ નવી ચેનને તોડવી જરૂરી છે, જેનાથી રાજ્યમાં 3-4 દિવસનો કર્ફ્યુ લગાડવો જોઈએ એવો ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ આપ્યો છે। હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે વીકેન્ડ કર્ફ્યુની બાબતે સરકાર જરૂરી નિર્ણય લે જેનાથી કોરોનાને રોકી શકાય। હાઈકોર્ટના આદેશના પગલે ગુજરાતમાં ફરી એકવાર લોકડાઉન લાગી જાય એવી પૂરી સંભાવના છે। વીકેન્ડ કર્ફ્યુની બાબતમાં સરકાર ઝડપથી કોઈ નિર્ણય લેશે એવી પણ શક્યતા છે। આનાથી પહેલા ગયા અઠવાડિયે પણ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળ જોવા મળ્યો હતો, માટે રાજ્યમાં કોરોનાને અટકાવવા માટે ફરીવાર લોકડાઉન થશે એવી ખબરોએ જોર પકડ્યું હતું। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં ફરીવાર લોકડાઉન આવી રહ્યો છે એ બાબતે જણાવ્યું છે કે હમણાં રાજ્યમાં ફરીવાર લોકડાઉન કરવાની સરકારની કોઈ પણ વિચારણા નથી, પણ જો જરૂરી પડશે તો કોરોનાના કેસોને અટકાવવા માટે આકરા પગલાં લઈને વ્યવસ્થામાં વધારો કરવામાં આવશે। રૂપાણી સરકાર સતત લોકડાઉન લગાડવાની ના પાડી રહી છે, પણ હવે હાઈકોર્ટના ઓર્ડર પછી સ્થિતિ બદલાઈ ગઈ છે। હાઈકોર્ટે પોતાના નિર્દેશ અનુસાર જણાવ્યું છે કે ગુજરાતમાં ફરીવાર લોકડાઉન અથવા કર્ફ્યુ બંનેમાંથી એક લગાડવું જ જોઈએ અને હાઈકોર્ટના આ નિર્દેશ અનુસાર ગુજરાત સરકાર ફરીવાર લોકડાઉન લગાડી શકે છે। મિત્રો, તમારા માટે એક વિડીયો બનાવવા માટે અમને ઘણો સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ। માટે જો આ મહત્વપૂર્ણ જાણકારીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે આ વિડીયોને ભૂલ્યા વગર લાઇક અને શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। ધન્યવાદ।